પ્રાંતિજનગરમાં સમસ્ત કહારભોઈ સમાજ તેમજ ઠાકોર સમાજના સહિયારા સંયુક્તથી શ્રી જોગણી માતા તેમજ શ્રી હડકાઈ માતાજીના નવીન મંદિરમાં ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રાંતિજ નેશનલ હાઈવે નજીકના કહારવાસમાં વર્ષો અગાઉ શ્રી જોગણી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરના સ્થાને નવીન મંદિર બનાવીને તેમાં શ્રી જોગણી માતાજી તેમજ શ્રી હડકાઈ માતાજીના ફોટાઓની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ નવચંડી યજ્ઞનું આયોજન સમસ્ત કહાર સમાજ તેમજ ઠાકોર સમાજના ધર્મપ્રેમી લોકો દ્વારા દબદબાભે કરવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સવારે નવચંડીનો પ્રારંભ કર્યા બાદ માતાજીના ફોટાઓની ભવ્ય શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી હતી. સમસ્ત કહાર સમાજના આગેવાનો તેમજ ઠાકોર સમાજના આગેવાનો અને દાતાઓએ માતાજીના ફોટાને બગીમાં વાજતે ગાજતે ઢોળ નગારા અને ડીજે સાઉન્ડ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નવીન મંદિરનું ખૂબ જ આકર્ષક અને ભવ્ય રીતે નિર્માણ કરીને રિનોવેશન કરવામાં આવ્યું હતું. જોગણી માતા અને હડકાઈ માતામાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા ધર્મપ્રેમી લોકોએ છૂટા હાથે દાન વર્ષા કરીને આ સદકાર્યમાં સુંદર સહયોગ આપ્યો હતો. પાટલા યજમાનોએ પણ યથાશક્તિ દાન આપીને આર્થિક સહયોગ આપ્યો હતો. આ ધાર્મિક કાર્યમાં દાતાઓ દ્વારા ભોજન પ્રસાદ કળશ આરતી માતાજીની તલવાર થાળ અને દીવા ઉપરાંત જળ સેવા તેમજ ફૂલોની સજાવટમાં યોગદાન આપીને નાના મોટા તવંગર તેમજ ગરીબ તમામ લોકો સહભાગી બન્યા હતા. વહેલી સવારથી સાંજ સુધીમાં આ કાર્યમાં કહાર તેમજ ઠાકોર સમાજ જાણે કે ઓતપ્રોત બની ગયા હતા અને સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું. સૌ લોકો ભક્તિના હિલોડે ચડ્યા હોય તેમ લાગી રહ્યું હતું. રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જલ દર્શન સોસાયટીમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે સમગ્ર ગુજરાત માતાજીની આરાધનાનો નવરાત્રી પર્વ મનાવવામાં ઉત્સુક હોય છે, તેમાં એ નવરાત્રીના પર્વનો નાના ભૂલકાઓ તથા નવ યુવાનો અને યુવતીઓ આ પર્વની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. તેઓ નવરાત્રીનો પર્વ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જલ દર્શન સોસાયટીમાં નાના ભૂલકાઓથી લઈ મોટા ઉંમરના માઈ ભક્તો ગરબે ઘૂમી રહ્યા હતા. ત્યારે અત્યારના માહોલમાં કોઈ પણ વાલીગણ એવું ચાહતું હોય કે પોતાની દીકરી અથવા દીકરો નજર સમક્ષ માતાજીના ગરબા રમે, તેવામાં આવી સોસાયટી વિસ્તારના બાજુ બાજુમાં થઈ પોતાની સોસાયટીમાં જ ગરબાનું આયોજન કરે છે, જેથી પોતાના બાળકો પોતાના નજર સમક્ષ રમે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે હવે ફરી એકવાર શેરી ગરબાનો જમાનો આવશે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, મોડાસા. પ્રાંતિજના જૂના રસુલપુર પાસે ટ્રેલર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પર ટ્રેલર પલટી મારી હતી. પ્રાંતિજના જૂના રસલપુર પાસે આ ઘટના બની હતી, જેમાં ચાલકને ઊંઘનું ઝોકું આવી જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જે ટ્રેલર દિલ્હીથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલરે પલટી મારી હતી અને ટ્રેલરે પલટી મારી તે સમયે કોઈ વાહન રોડ પર ન આવતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી. આબિદ ભુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ગ્રીન પાર્ક 3 માં નવલી નવરાત્રીની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ગ્રીન પાર્ક 3 સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલી નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોસાયટીના રહીશો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા અને નવરાત્રી દરમિયાન માની આરાધના કરી ધન્યતા અનુભવે છે. તો નવરાત્રીને લઈને ખેલૈયા મન મૂકીને મોડી રાત સુધી ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. તો સોસાયટીના ગરબા યુવક મંડળ દ્વારા ચોથા નોરતે ગરબા હરીફાઈ રાખવામાં આવી હતી અને નવરાત્રી દરમિયાન સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી,
સિટી ન્યૂઝ પ્રાંતિજ. અંબાજી નજીક લક્ઝરી બસના અકસ્માતનો મામલો સામે આવ્યો હતો. અંબાજી નજીક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં 50 થી વધુ મુસાફરો બસમાં સવાર હતા. જેઓ માં અંબાના દર્શન કરી પરત જતા હતા ત્યારે ભક્તોને અકસ્માતનો ભોગ બન્યા હતા. અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટામાં અકસ્માતના પગલે દાંતા રેફર હોસ્પિટલ ઘાયલોથી ઉભરાઈ હતી. આ સમગ્ર ઘટના બનતા પ્રાંત અધિકારી પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને 25 થી વધુ મુસાફરો ગંભીર હોવાથી પાલનપુર ખાતે રેફર કરાયા હતા. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બનાસકાંઠા.